નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જે આપણે યજ્ઞ યુનિવર્સિટીના આપણે બે પેરા જોયા એની અંદર જે આપણે જોઈએ તો જે ત્રણ માછલાઓ અને જે માછીમારો જે તળાવ જુએ છે અને પોતે ઘર વિચાર કરે છે ત્યાર પછી માછીમારો શું વાર્તાલાપ કરે છે એમાં પ્રથમ જે આપણે અનાગત વિધાતા નામના માછલો શું પોતાની બરોબર વાત કરે છે બચવા માટે કઈ યુક્તિ બતાવે છે એની વાત કરી છે કે જે હું તો બીજા ચારે સમજ આવશે એની વાત કરીશ પોતે કહી એક પણ ક્ષણ રહેવું યોગ્ય નથી એમ કહીને પોતે બીજા ચારે સમજાવવાનો નિર્ણય કરે છે પોતે ત્યાર પછી બીજો માછલો પ્રત્યુત્પન્ન મતી એ પોતાનો કયો મત દર્શાવે છે એની વાત છે જોઈએ આપણે દરેકની ચોપડીમાં ધ્યાન દરેક વિદ્યાર્થીનું દરેક ચોપડી જોડે રાખશે અને એક એક શબ્દો પર એક એક લીટી ઉપર ધ્યાન રાખશે. ત્રીજો પેગ્રાફ અપરહ પ્રત્યુત્પન્ન મતિ પ્રામ ભવિષ્ય દર્થે પ્રમાણા ભાવાત પુત્ર મયા ગંતવ્યમ તદ ઉત્પન્ને યથા કાર્યમ તદ અનુષ્ઠેયમ તથા ચોક્તમ ઉત્પન્નામા પદમ યસ્તુ સમાધત્તે સ બુદ્ધિમાન. અપરહ બીજો પ્રત્યુત્પન્ન મતિ પ્રત્યુત્પન્ન મતિ બીજો પ્રત્યુત્તર પ્રત્યુત્પન્ન મતિ પ્રાહ પ્રાહ ગઈકાલે પ્રાહ બોલ્યો બીજો પ્રત્યુત્પન્ન મતિ બોલ્યો ભવિષ્ય દર્થે પ્રમાણા ભાવાત પુત્ર મયા ગંતવ્યમ ભવિષ્ય દર્થે એની સંધિ છૂટી ગઈ કે દર્થે ક્યારે સંધિ છૂટી પડતી હોય તો દર્થે શું કરવાનો તો કરવાનો એટલે શું સંધિ હશે ભવિષ્ય વત્તા અર્થે ભવિષ્ય ભવિષ્ય અર્થે શું લેશું માટે ભવિષ્ય માટે પ્રમાણા ભાવાત પ્રમાણનો અભાવ હોવાથી એમને લખવાશે પ્રમાણનો અભાવ હોવાથી પછી લેશું મયા જો મયા શબ્દ છે મયા એટલે મારે પછી લેશું પુત્ર પુત્ર એટલે ક્યાં અને ગંતવ્યમ જવું જોઈએ આ કૃદંત આવી પાછો અહીંયા વિદ્યાર્થીના ઘણા બધા ઉદાહરણો છે આ વિદ્યાર્થી કૃદંત થશે તવ્ય પ્રત્યે લાગ્યું ભવિષ્ય માટે પ્રમાણનો અભાવ હોવાથી મારે ક્યાં જવું જોઈએ માયા શબ્દ એ રૂપ છે માયા માયા શબ્દ પ્રત્યે લાગ્યું પાછો માયા આ જયારે આ લાગે તો એ કયો પ્રત્યે થશે ત્રીજી વિભક્તિ એક વચન આ ઇન એ ત્રીજી વિભક્તિ એક વચન પ્રત્યે છે એટલે ખાસ રાખવાનું સર્વનામ તૃતીય વિભક્તિ એક વચન આપણે રૂપો જોયા લાવો બરોબર વિભક્તિના નોમાની અંદર આપણે ભણાવીશું એની અંદર આ પ્રત્યે ત્રીજી વિભક્તિ પ્રચાર લાગતો હશે આ ઇન બંને પ્રત્યે લાગે છે ત્યાર પછી આગળ તદ ઉત્પન્ન યથા કાર્યમ તદ અનુષ્ઠેયમ તદ ઉત્પન્ન એની પર સંધિ છૂટી પડશે આની જેમ તત્ વત્તા ઉત્પન્ન તત વત્તા ઉત્પન્ન તત એટલે તો પણ એ તો ના પણ તેના પણ તેવી પરિસ્થિતિ ઉત્પન્ન એટલે ઉત્પન્ન થાય તો જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેના પર અર્થ લઈ લેશું આપણે એટલે યોગ્ય અર્થ આખો વાક્યમાં જોડાશે તો જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય યથા કાર્યમ તેવું કાર્ય યથા કાર્ય એટલે તેવું કાર્ય તદ અનુષ્ઠેયમ તદ અનુષ્ઠેયમ શું લેશું કરવું જોઈએ તદ અનુષ્ઠેયમ લેશું કરવું જોઈએ તો જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેવું કાર્ય કરવું જોઈએ તથા ચોક્તમ ઉત્પન્ન માપદમ યસ્તુ સમાધત્તે સ બુદ્ધિમાન તથા તેથી ચોક્તમની સંધિ છે ચ વત્તા ઉત્તમ શું સંધિ થશે ચ વત્તા ઉત્તમ ચ એટલે અને તેથી ઉત્તમ કહેવાયું છે અથવા તેથી કહેવાયું છે ઉત્પન્ન માપદમ એની પર સંધિ છે ઉત્પન્ન વત્તા આપદમ
વત્તા આપક ઉત્પન્ન એટલે ઉત્પન્ન થયેલ ઉત્પન્ન થયેલ આપદ આ કે અનુસાર આપદ ઉત્પન્ન થયેલ આપદ એટલે મુશ્કેલ ઉત્પન્ન થયેલ મુશ્કેલીનો યસ્તુ એ પસંદ છે નિવર્સે કોઈ પણ જગ્યાઓ યસ્તુ સમાન યન પસંદ છે છૂટો પડશે યોગ્ય અને આવે જ્યારે યોગ્ય શબ્દ છૂટા પડતા હોય એટલે જ્યારે અર્ધોસ આપેલો હોય તો અર્ધા સંસ થઈ જશે વિસર્ગ થશે એમ યહ વત્તા યોગ્ય શબ્દ છૂટા પડતા ત્યારે યહ એટલે જે યાનો શું થઈ જાય જે ઉત્પન્ન થયેલી મુશ્કેલીનું જે સમાધાન તે પુનર્ને કહેવા પર સમાધાન એટલે સમાધાન કરે છે સમાધાન તે નોટ કેના કહેવાય સમાધાન કરે સમાધાન કરે સમાધાન કરે તો ઉત્પન્ન થયેલી મુશ્કેલીનું જે સમાધાન કરે છે સ તે સનો શું લે છે આપણે સનો તે બુદ્ધિમાન બુદ્ધિમાન છે ફરી બોલો ઉત્પન્ન થયેલી મુશ્કેલીનું જે સમાધાન કરે છે તે બુદ્ધિમાન છે અકબેગા બોલો બીજો પ્રતિબંધ નથી બોલ્યો ભવિષ્ય માટે પ્રમાણનો અભાવ હોવાથી મારે ક્યાં જવું જોઈએ તો જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેવું કાર્ય કરવું જોઈએ અને તેથી કહેવાયું છે ઉત્પન્ન થયેલી મુશ્કેલીનું જે સમાધાન કરે છે તે બુદ્ધિમાન છે ત્રીજો ભેગા આ પ્રતિબંધમાંથી પોતાનો કયો મત દર્શાવે છે બરોબર ઉત્પન્ન થયેલી મુશ્કેલીનું સમાધાન કરે તે બુદ્ધિમાન માણસ કહેવાય આપણે કોઈ મુશ્કેલી ઉત્પન્ન થઈ તો આપણે સમાધાન ના લઈ શકે નિરાકરણ તો બુદ્ધિમાન એ કહેવાય નહીં માણસ એની વાત એ બુદ્ધિની વાત કરે છે ભવિષ્ય યદ ભવિષ્ય શું કહે છે તત્વ યદ ભવિષ્ય ઉત્તમ દિવ્રાણા વચન માત્રે પિતૃ પૈતા મહિકશ્ય જલાશયશ ત્યાગ ન યુજ્યતે તત્વ યદ ભવિષ્ય સંધિ ચૂડી પડશે તત્વ નું તો નું તહ થશે એટલે તતઃ વત્તા યદ ભવિષ્ય તતઃ પછી તતઃ ભવિષ્ય શું થશે પછી યદ ભવિષ્ય યદ ભવિષ્ય એ ઉત્તમ કહ્યું અથવા પછી યદ ભવિષ્ય બોલ્યું અથવા પછી યદ ભવિષ્ય કહ્યું દિવરાણા વચન માત્રે પિતૃ પૈતા મહિકશ્ય જલાશયશ્ય ત્યાગ ન ઇચ્છતે ન ઇચ્છતે દિવરાણા માછી મારોના શું થાય દિવરાણા નો માછી મારોના વચન માત્રે વચન માત્ર થી પિતૃ પૈતા મહિકશ્ય પિતૃ પૈતા મહિકશ્ય બાપ દા મારોના અધ્યાય પિતૃ પૈતા મહિકશ્ય શું અર્થ છે બાપ દાદાઓના બાપ દાદાઓના જલાશયશ્ય જળાશયનો ત્યાગ ત્યાગ કરવો ન ઇચ્છતે યુજ્યતે યોગ્ય ન નથી માછીમારોના વચન માત્રથી બાપ દાદાઓના જળાશયનો ત્યાગ કરવો યોગ્ય નથી અથવા બાપ દાદાનો જળાશય છે આપણે ત્યાગ ના કરવો જોઈએ એ વાત કહે છે બધી યદિ આયુ ક્ષયોસ્તિ તદા અન્યત્ર ગતાનામપી મૃત્યુ ભવિષ્યતિ એવ યદિ યદિ નો શું લેશે જો આયુ આયુ એટલે આયુષ્ય આપણું આયુષ્ય જો આયુષ્યનો ક્ષયોસ્તિ સંધિ છૂટી પડશે ક્ષયોસ્તિ આપણે આગળ જોઈ દઈએ તો ઓ પ્રકારના અક્ષરનો અર્થ થશે આનો શું થશે આનો વિસર્ગ થશે આનો અર્થ થશે એટલે ક્ષય વત્તા અસ્થિ જો આયુષ્યનો નાશ નક્કી જ છે તદા તદા એટલે ત્યારે અન્યત્ર બીજે ગતાનામ વત્તા અપી ગતાનામ ગયેલાનો અપી પણ સદી ચૂંટે છે ગતાનામ ગુણ વત્તા અપી ગયેલાનું પણ મૃત્યુ ભવિષ્યતિ એવ થશે જ ભવિષ્યતિ એટલે
થશે એવી નજર જો આયુષ્યનો નાશ નક્કી જ છે ત્યારે બીજે ગયેલા ઉપર મૃત્યુ થવાનું જ છે એ બન્યું તો પાછા થશે જ ચલો ભવિષ્યની કઈ ક્રિયાપદ થશે ભવિષ્યની અતિ પ્રત્યે વર્તમાનના પ્રસંગની અંદર પૃષ્ઠ 150 માં સ્યા સાધતી લાગે હોય ત્યારે સામાન્ય બહુવચન પ્રસંગ આપણે એનો વાત કરી દેવા સામાન્ય ભવિષ્યકાળ પરસ્પરી અન્ય પુરુષ એક વચન સામાન્ય ભવિષ્યકાળ પરસ્પરી અન્ય પુરુષ એક વચન થશે ચલો કો પેગા પેગો પછી યત ભવિષ્ય બોલ્યો માછી મારનો વચન માત્રથી બાપ દાદાના જરાશયનો ત્યાગ કરવો યોગ્ય નથી જો આયુષ્યનો નાશ નક્કી છે ત્યારે બીજે ગયેલા પર મૃત્યુ થવાનું જ છે તો થશે ઉત્તમ ચ ચ એટલે અને ઉત્તમ કહેવાય છે કે અને કહેવાય છે કે યદ બાવી ન તદ બાવી બાવી જે ન તદ અન્યથા ઇતિ ચિંતા ચિંતા વિષય દૂર મગદ કિમ ન પિયતે યદ બાવી સતી ચિંતસે યદ બાવી ની સતી શું થાય દતી સતી ચિંતસે યદ વત્તા અભાવી યદ વત્તા અભાવી યદ લે છે અભાવી ને ન થવાનું હોય ન થવાનું હોય જે ન થવાનું હોય તદભાવી તદભાવી સે શું કહે તત્વતા ભાવી તત્વતા ભાવી એ સંધિ છે કહે છે દનો તત થશે યત પરિષે જે સંધિ એ યત્વતા ભાવી યત તત એટલે તે જે ન થવાનું હોય તે ભાવી એટલે થવું થાય અથવા થવું પણ એ પેલા તમે જોડવાનું છે ન ભાવી યદ ભાઈ બને ન સદે ન ભાવી જોડે લઈ શકે ન ભાવી જે ન થવાનું હોય તે નહીં થાય ભાવી એટલે થાય ભાવી ચેન્દ્ર તદ અન્યથા ભાવી જે થવાનું હશે ભાવી એટલે થવું થવાનું હશે જે થવાનું હશે તે તદ અન્યથા તદ અન્યથા શું કરતે છે બદલાવાનું નથી બદલાવાનું નથી પહેલી બોલું ચિંતામાંથી ન છૂટવું પડશે અને ન નો છેલ્લો નથી રહેશે પહેલી બોલું જે ન થવાનું હોય તે નહીં થાય અને જે થવાનું હશે ભાવી એટલે થવાનું હશે તે બદલાવાનું ન એટલે નથી ચેતવતા ન એ ન સદાય એટલે શબ્દ ફાયદાનો શ્લોક બોલું આગળ કરી લે હમને પછી ઇતિ ચિંતા વિષય તો મેં ગદહ કિમ ન પિયતે ઇતિ ઇતિ એટલે એમ ચિંતા વિષય તો મેં ગદહ સંધિ ચૂડી પડશે ચિંતા વિષય ન ચિંતા વિશેષણ વત્તા અયમ વત્તા અગધ ચિંતા વિશેષણ ચિંતા રૂપી વિષ ને હણનારો ચિંતા રૂપી વિષ ને હણનારો ત્યારે ચિંતા રૂપી વિષ ને હણનારો અયમ આ અગધ એટલે ઔષધ ચિંતા રૂપી વિષ ને વિષ્ણુ હણનારો આ અયમ એટલે આ અગધ ઔષધ કિમ ન પિયતે કિમ કેમ ન પિયતે પીતા નથી એમ ચિંતા કે વિષ્ણુ હણનારો આ ઔષધ તમે કેમ પીતા નથી કે ચિંતાઓ છોડો જે થવાની થશે એ વૃત્તિવાળો યદ ભવિષ્ય હોય છે ફરી બોલો આપણે શ્લોક જે ન થવાનું હોય તે નહીં થાય અને જે થવાનું હશે તે બદલાવાનું નથી એમ ચિંતારૂપી વિષયને હણનારું આ ઔષધ તમે
કિમ ન પિયતે કિમ એટલે કેમ પીતા નથી આમ ત્રણે માછલા પોતાનો અલગ અલગ મત દર્શાવે છે અનાગત પિતા શું કહે છે બીજા જળાશય જવા યાદ કરે છે પ્રતિબંધમાંથી શું કહે છે મુશ્કેલીનો સામનો કરે જે સમાધાન કરે એ બુદ્ધિમાન છે અને યાદ ભાઈ છે કે બુદ્ધિવાળો છે જે થવાનો છે થશે હવે ત્રણમાંથી શું થાય છે એની વાત છે શું દશા થાય છે અથવા તયો નિશ્ચયમ જ્ઞાત્વા અનાગત પિતાના નિષ્ક્રાંત સહ પરિજને અથવા હવે તયો તયો એટલે તે બંને તે બંનેનો નિશ્ચય નિશ્ચય નિર્ણય જ્ઞાત્વા જ્ઞાત્વા એટલે જાણી આથી તે બંનેનો નિશ્ચય જાણીને અનાગત વિધાતા અનાગત વિધાતા સહ પરિજને એ પેલા લે સહ પેલા પરિજને પોતાના પરિજ પરિવાર સહ સાથે નિષ્ક્રાંત નીકળી જાય છે હવે તે બંનેનો નિશ્ચય જાણીને અનાગત વિધાતા પોતાના પરિવાર સાથે નીકળી જાય છે દ્વૌ ઇમૌ તત્રૈવ જલાશય સ્થિતૌ દ્વૌ બંને ઇમો એટલે આ ઇમો નો ત્યાં નથી ઇમો એટલે આ અને ધો એટલે બંને આ બંને તત્રે સંધિચુંબક તત્રે તત્રે એટલે તત્ર વત્તા એ તત્ર વત્તા ત્યાજ એ એટલે જ ત્યાજ જલાશય જળાશયમાં સ્થિત રહ્યા આ બંને ત્યાં જ જળાશયમાં રહ્યા અપરિધિહુ દિવ્રેહિ જલાશય જલાશય ચાલમ ચિત્તમ અપરિધિહુ અપરિધિહુ એટલે બીજે દિવસે બીજે દિવસે અપરિધિહુ બીજે દિવસે દિવ્રેહિ માછીમારો આગત્ય આવીને જલાશય જળાશયમાં જાલમ જાળ જાલમ એટલે જાળ ક્ષિપ્તમ ફેંકી ક્ષિપ્તમ નું શું અર્થ છે ફેંકી અથવા ફેલાવી કોઈ પણ લઈ શકો તમે બીજે દિવસે માછીમારો આવીને જળાશયમાં જાળ ફેંકી અથવા જાળ ફેલાવી જલાશય જાલે બદ્ધ પ્રતિબંધમતિ મૃદવદ આત્માનમ સદર્શ સ્થિત જાલે જાળથી બદ્ધ બંધાય જાળમાં બંધાય અથવા જાળથી બંધાય પ્રતિબંધમતિ મૃદવદ મૃદવદ એટલે મરેલાની જેમ મૃત વધ એટલે મરેલાની જેમ આત્માના પોતાને આત્માને પણ પોતાને સદર્શ સદર્શ એટલે બતાવી પોતાને મરેલાની જેમ બતાવીને સ્થિત પડ્યો રહ્યો તથા સ્થિર રહ્યો જાળથી બંધાયેલ પ્રત્યુત્પન્નતિ મરેલાની જેમ પોતાને બતાવીને સ્થિર રહ્યો અથવા પડ્યો રહ્યો સ્થિર રહ્યો પડ્યો રહ્યો તો સ્થિર રહ્યો તતો જાળાદ અપસારિત યથાશક્તિ ઉત્પુલ્ય ગંભીરમ નિરમ પ્રવિષ્ટ તતઃ વત્તા જાળાદ સંધ્યા પે આગળ જોઈએ છીએ ભલે બે શબ્દો અલગ હોય જયારે આજે આવતા આપણે આ રીતે કરીએ છીએ તતઃ પછી જાળાદ જાળમાંથી અપસારિત અપસારિત એટલે દૂર ફેંકી દેવાય ત્યારે જો અપસારિત
દૂર ફેંકી દેવાયેલો યથાશક્તિ શક્તિ પ્રમાણે યથાશક્તિ એટલે શક્તિ પ્રમાણે ઉત્પુલ્ય ઉત્પુલ્ય નું શું થશે શક્તિ પ્રમાણે કૂદીને ઊંડા પાણીમાં પ્રવેશો નિરમ એટલે પાણી પ્રવેશ એટલે પ્રવેશો યદ ભવિષ્ય ધીવરહી પ્રાપ્ત વ્યાપારિત જ યદ ભવિષ્યને ધીવરહી માછીમારોએ પ્રાપ્ત પકડ્યો પછી ચલો રે ચલે અને વ્યાપારિત મારી નાખ્યો યદ ભવિષ્યને માછીમારોએ પકડ્યો અને મારી નાખ્યો અત એવોક્તમ અત અતમ શું છે આથી અત એટલે આથી એવોક્તમ સંધિ થઈ મળશે એવો વત્તા ઉક્તમ આથી જ એવ એટલે જ ઉક્તમ એટલે કહેવાયું છે કે આથી જ કહેવાયું છે અનાગતિ તથા ચ પ્રત્યુત્પન્નમતિ તથા ધ્વાવિતો સુખમિદ્યત યદ ભવિષ્ય વિનશતિ આથી જ કહેવાયું છે કે અનાગત વિધાતા અનાગત વિધાતા યદ પ્રત્યુત્પન્ન મતિ હિ વત્તા તથા સદી છે પ્રત્યુત્પન્ન મતિ હિ વત્તા તથા અનાગત વિધાતા તેમજ પ્રત્યુત્પન્ન મતિ હિ પ્રત્યુત્પન્ન મતિ અથવા ચ એટલે અને પ્રત્યુત્પન્ન મતિ ધ્વાવેતો ધ્વાવેતો એટલે બંને સુખમ ઇદ્ય સુખમ વત્તા ઇદ્ય સુખમ એટલે સુખતિ ઇદ્ય એટલે વૃદ્ધિ પામે છે બંને સુખથી વૃદ્ધિ પામે છે અને યદ ભવિષ્ય વિનશતિ યદ ભવિષ્યનો વિનાશ થાય છે પેલો તથા આઈને જોડી જોડી ધ્યાન આપો અનાગતિતા તેમજ પ્રત્યુત્પન્ન મતિ બંને સુખથી વૃદ્ધિ પામે છે અવચલન ચ એટલે અને યદ ભવિષ્ય વિનશતિ યદ ભવિષ્યનો વિનાશ થાય છે ચલો ચલો ભેગા બોલો હવે તે બંનેનો નીચે જાણીને અનાગત વિધાતા પરિવાર સાથે નીકળી જાય છે આ બંને ત્યાં જ જળાશયમાં રહ્યા બીજે દિવસે માછીમારો આવીને જળાશયમાં જાળ ફેંકી જાળથી બંધાયેલ પ્રત્યુત્પન્નમતિ મરેલાની જેમ પોતાને બતાવીને સ્થિર રહ્યો તપડી રહ્યો પછી જાળથી ફેંકી દેવાયેલો શક્તિ પ્રમાણે કૂદીને ઊંડા પાણીમાં પ્રવેશ્યો યદ ભવિષ્યને માછીમારોએ પકડ્યો અને મારી નાખ્યો આથી જ કહેવાયું છે કે આથી કહેવાયું છે અનાગત વિધાતા તેમજ પ્રત્યુત્પન્ન મતિ બંને સુખથી વૃદ્ધિ પામે છે અને યદ ભવિષ્યનો વિનાશ થાય છે આ આપણે બીજો પાઠ આમ બે ભાગમાં આપણે એને પૂરો કરેલો છે દરેક વિદ્યાર્થીને સમજશે તૈયાર કરશે થોડોક વિડીયો કોઈને ખબર ના પડે જરા ધ્યાનથી જોડે ચોપડી રાખીને એને આપણે નિહાળવાનું રહેશે કોઈ પણ ક્યાંય હોય તો નોટમાં દરેક શબ્દ એ નોંધ કરવાના સંધિ આપે દરેકે સંધિઓ શબ્દાર્થ દરેક વસ્તુમાં નોંધ કરવાની છે આમાં બીજી ઘણી બધી વસ્તુ વ્યાકરણની આવે છે પણ આપણે એના પછી જોઈશું પણ આ જે વસ્તુ છે એને આપણે નોંધ કરીશું ચોપડા અંદર પછી જ આપણે દરેક આખા પાઠનો અનુવાદ મોઢે લખીશું ત્યાં કર્યા પછી એ સિવાય કોઈ લખે નહીં